પોરબંદરના ખારવાડા વિસ્તારમાં વધુ એક મકાનની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે ત્યાં રહેતા દિવ્યાંગ અને તેના વૃદ્ધ માતાનો બચાવ થયો હતો. આ મકાન હજુ પણ જર્જરિત છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરી સમારકામ માટે વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના ખારવાવાડમાં આવેલ પછાટડી વિસ્તારમાં રહેતા જયાબેન ગીરધરભાઈ તોરણિયા નામના વૃદ્ધા અને તેનો દિવ્યાંગ પુત્ર ગઈકાલે ઘરે હતા ત્યારે ઘરના ઉપરના માળે આવેલ રૂમના નળિયા સહિત ઉપરના ભારોટ વગેરે જર્જરિત હિસ્સો ધરાશાયી થયો હતો. સદનસીબે વૃદ્ધાનો દિવ્યાંગ પુત્ર ત્યાંથી થોડા સમય પહેલા પસાર થયા બાદ નળિયા સહિતનો ભાગ ધરાશાયી થયો હતો, જેથી તેને ઈજાઓ થઈ ન હતી. હજુ પણ મકાનનો અંદરનો ભાગ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે, જેથી આ માતા પુત્ર અધશ્વાસે ત્યાં રહે છે. આ વૃદ્ધા ઘરે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિ ધરાવે છે. એવા સંજોગોમાં વૃદ્ધા અન્ય સ્થળે મકાન બનાવી શકે કે ભાડું ભરી શકે તેવી પણ સ્થિતિ નથી. આથી ન છૂટકે મોતના માચડા વચ્ચે રહેવું પડે છે. આથી વૃદ્ધાએ જણાવ્યું હતું કે સરકાર મકાન પડે તેમાં લોકોનું મોત થાય તો 4 લાખ રૂપિયા વળતર ચૂકવે છે, પરંતુ આવા મકાન જર્જરિત હોય ત્યારે સમારકામ માટે જો થોડી રકમ ચૂકવે તો કોઈ જાનહાનિ થાય જ નહીં, કારણ કે મોત થયા પછી કોઈ નાણાં કામ આવતા નથી. જર્જરિત મકાનનો સર્વે કરી સમયસર સહાય ચૂકવવામાં આવે તો જર્જરિત મકાનમાં રહેતા લોકોનો જીવ બચી જાય. દયાબેન ગીરધર, પવન એકદમ આવ્યો ને વાવાઝોડા જેવું પવન આવ્યો ને આખું ધોઈ પડ્યું, વરસાદ જોરદાર. એમાં છોકરો અપાર ઉભો થયો ને ગયો ને કે ચીસું પાડી માન બચ્યો, હાવ ચાલી ન થકતો. અમારે બનાવી દે ને પૈસા દે તો બનાવી જાય, એમ આપણે મરી જઈએ બનાવે શું કામનું હોય, તો બનાવીને વપરાને રાખીએ ને ત્યાં ભાડા ભરતું જાય, ઘરના તો લખી બધીના જાય તો દે અપારા દેવા જાય તો 5-25 દે જાય, જાણ દે એક ઠેકાને પાનની દુકાને બે તો પૈસા કંઈ ના આવે, દીકરા પગાર ના આવે. હું વિધવા છે ને મને ગોઢાએ રાખી દઉં 2 મહિના ઠામ ને માંડવા જતી પણ નથી જતી, ગોઢાએ રાખે છે ત્યાં 7% છે એમને, કઈ પાંચ્યા ની આહા નહીં કોઈને, ખાલી ભાત બાફીને ખાઈ લે બટેટું રાખીને, નહીં લોટ કે નહીં તેલ કે કંઈ પણ નહીં, ઘરમાં કંઈ ખાવાની વસ્તુ જ નથી, 10 રૂપિયાનું 5 રૂપિયાનું કરીને ખાઈએ. આ રિપેર મકાન કરાવી દે ને સરકાર, હવે મરી જઈએ અમે, પછી પૈસા આવે શું કામના, અમે જીવીએ ત્યાં કરી કરાવી દઈએ તો અમે મારી દીકરો હખેથી જીવીએ ને, પૈસા શું કામના, પછી મરી જઈએ છોકરો મરી જાય હું મરી જાય શું કામનું. આવા મકાનોનો તુરંત સર્વે કરી સરકાર દ્વારા મદદ કરવામાં આવે તથા સમાજના અન્ય લોકો પણ આગળ આવી આવા વૃદ્ધોના પરિવારને મદદ કરે તો તેઓ કોઈ પણ મકાનનું જરૂરી સમારકામ કરાવી શકે અને કોઈ પણ ભય વગર મકાનમાં રહી શકે તેમ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.